ભુજ શહેરની વીડી હાઈસ્કૂલ સામે આવેલા ઇન્દ્રાબાઈ પાર્કનો વિકાસ કર્યા બાદ આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 56 લાખના ખર્ચે નવનિર્માણ કરાયેલા ઇન્દ્રાબાઈ પાર્કને ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા, નગરપતિ શ્રી અશોકભાઈ આથી, કારોબારી ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આ પાર્કને વિકસાવવા માટે છેલ્લા 2 વર્ષથી માગણી હતી અને નગરપાલિકાએ તે વિકસાવીને લોકો માટે વધુ સારી સુવિધા ઊભી કરી છે. ભાડા દ્વારા આ પ્રસંગે ભુજ સુધરાઈને 2 વાહનો પણ ફાળવવામાં આવ્યા હતા. સેનિટેશનની કામગીરી માટે 1 યુટિલિટી અને 1 ફોગિંગ મશીન નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યું હતું. ભાડાએ આ કામગીરી માટે 28 લાખનો ખર્ચ ઉપાડીને શહેરને સુવિધા પૂરી પાડી હતી. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ઇન્દ્રાબાઈ પાર્ક વર્ષોથી આ વિસ્તારના લોકોની ઈચ્છા હતી અને ખૂબ તીવ્ર લાગણી જૈન સમાજની અને કચ્છ મિત્ર પ્રેસ પણ અહીં આવેલું છે, તો જે કાંઈ એની પ્રોસેસો થઈ, જે કાંઈ વિષયોમાંથી પસાર થવું પડ્યું, એવો ઘણો લાંબો ઇતિહાસ આની સાથે જોડાયેલો છે. હું એમાં નહીં પડું, હું એટલું જ કહીશ કે મારા સમયની અંદર આ બગીચાનો પ્રશ્ન હલ થયો અને નગરપાલિકાની ગત બોડીએ આ નિર્ણય લીધો, ઇન્ટરલોક વગેરે નાખીને શૌચાલય બનાવ્યું, આગળ દુકાનો બી બની અને હવે નવી બોડી આવીને અહીંયા લેન્ડસ્કેપિંગ કરીને અને ખૂબ સુંદર બનાવ્યું છે. લોકોને આવવું ગમે, બેસવું ગમે, મજામાં આવે. અને એ ઉપરાંત અહીંયા જે આઉટડોર જીમના જે સાધનો લગાડ્યા છે, મારી દ્રષ્ટિએ સૌથી અગત્યના છે અને આનો લાભ અનેક લોકો લેશે. બાળકોના જે કાંઈ સાધનો છે ક્રીડાંગણના, એ તો બધી જગ્યાએ હોય જ છે, પણ આ એક નવું આયોજન છે કે જેમાં જીમના સાધનોનો ઉપયોગ એ યુવાન લોકો પણ લેશે અને તમામ લોકો આનો લાભ લેશે, કે જેથી કરીને પોતાની હેલ્થ રિલેટેડ, કારણ કે આ સમય અત્યારે છે ને, એ લોકોને પોતાની તંદુરસ્તી માટેની એક્સરસાઇઝ વોક એક વોકવે બનાવ્યું. 2000 જેવા લોકો ત્યાં પણ આવે છે અને અહીંયા પણ આ ઇન્ડોર જીમ, આઉટડોર જીમ આપણે અહીં બનાવ્યું છે, પણ આવતા દિવસોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ જ્યાં લોકો કહેશે તો આપણે આવા આઉટડોર સાધનો જીમના લગાવી અને 4-5 જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં આવા આઉટડોર સાધનો થાય જીમના, તો મને લાગે છે લોકો પોતાની હેલ્થ માટે કોન્શિયસ બનશે અને એક્સરસાઇઝ એ સૌથી વધારે અગત્યનું છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આ જમાનામાં ગમે એવા યંગ લોકોને પણ હાર્ટ એટેક આવતા હોય, એટલે આ બધી વસ્તુ આ સમય પ્રમાણે જરૂરી છે. અને આવું સુંદર ગાર્ડન અને આવું સુંદર લેન્ડસ્કેપિંગ કરવા બદલ હું પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, ગાર્ડન કમિટીના ચેરમેન બિંદિયાબેન ખૂબ આની અંદર મહેનત કરી છે અને ખૂબ પોતાના સૂચનો રાખ્યા છે, તો આવા બીજા ગાર્ડનો પણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એક ખેંગાર પાર્કનો બગીચા માટે પણ 50 લાખ રૂપિયા અમૃત યોજનામાં મળ્યા છે, 30 લાખ રૂપિયા બીજા ગાર્ડન માટે પણ આપણને મળ્યા છે, એટલે 80 લાખના ટેન્ડર પણ લગભગ આપણા થવાની તૈયારીમાં છે. એટલે આવા વિવિધ વિસ્તારમાં ગાર્ડનો બને અને એની અંદર આ જ પ્રમાણે આઉટડોર જીમ બને, તો મને લાગે છે કે લોકોને માટે એ ખૂબ સારામાં સારું એ વ્યવસ્થા હશે. અને અભિનંદન આપું છું નગરપાલિકાની આખી ટીમને કે તે લોકોએ સારા સારા બગીચા બનાવી અને લોકોને સુવિધા આપવાની શરૂઆત કરી છે, એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ભુજ નગરપાલિકાના અધ્યક્ષ આદરણીય અશોકભાઈએ એક ભાડા પાસે રજૂઆત કરી કે ભુજનો ગટર લાઈનો માટે એક કંઈક 18-19 લાખનું મોટું વાહન આવે છે, પછી યુટિલિટી અને ફોગિંગ મશીન માટેના વાહનો. ત્યારે ભુજ શહેર આપણું પોતાનું શહેર છે, ત્યારે ભાડા તરફથી કુલ બધી એને કોટેશન લઈને નગરપાલિકા રજૂ કર્યા પર 28 લાખ રૂપિયા જેવી રકમ અમે ફાળી દીધી, જે પૈકી આજે 2 વાહનો યુટિલિટી અને ફોગિંગ મશીન માટેનું વાહન, એ 2 વાહનો ઘણા સમયથી આવી ગયા હતા 15 દિવસથી અને 1 મશીન આવવાનું બાકી છે, 1 સાધન. ત્યારે આજે પર્યાવરણ દિવસ છે સરસ મજાનો, અને પર્યાવરણ દિવસે સ્વચ્છતા રહે, સુંદરતા રહે, સ્વસ્થ અને જીવન નિરોગી રહે
એટલે યુ ફોગિંગ મશીન અને યુટિલિટી જે આવી ગયા છે એટલે લોકોના ઉપયોગમાં શહેરના ઉપયોગમાં આવે એટલે આજે સરસ મજાનો પર્યાવરણ દિવસ છે એટલે આજે અધ્યક્ષશ્રીએ કીધું અને મેં સ્વીકારી લીધું કે આજે આવું સરસ સુગમ આવે એટલે લોકાર્પણ અને માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં આપણે કર્યો અને આ સાધનો ખૂબ સારી રીતે લોકોની સેવામાં ઉપયોગમાં આવશે એવી મને પણ ખાતરી છે।